સદગુરુ ચરણારવિંદમાં કોટી કોટી વંદન સાથે માતા પિતાના ચરણ કમલમાં વંદન. દિવ્ય રાહ તરફ લઈ જનાર માતૃ સ્વરૂપ પૂજ્યમાના ચરણારવિંદમાં કોટી કોટી વંદન સાથે જેતપુર ગાયત્રી પરિવારના આયોજક શ્રીઓ, મહિલા મંડળ અને સાથે અન્ય શાખામાંથી પધારેલ પ્રજ્ઞા પરિજનો આપ સર્વે વડીલોના ચરણમાં વંદન. નવયુગની યુગવાણી ગીતાવાણી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ પહેલા દિવસથી ચર્ચા કરતા આવ્યા. 18 પુરાણ હોવા છતાં 19મા પુરાણની કેમ આવશ્યકતા પડી? એ યુગ દ્રષ્ટા, યુગ વિશ્વામિત્ર, યુગ વશિષ્ઠ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ જેમને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની રચના કરી. ગુરુદેવ યુગ દ્રષ્ટા હતા, ખબર હતી કે આવતો યુગ કેવો છે, આવતા યુગની પરિસ્થિતિ કેવી છે. યુગ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ખબર હતી ગુરુદેવને કે માણસ માણસની વચ્ચે જે પ્રેમ છે, જે ઐક્યતા છે, જે નિષ્ઠા છે, એ બધી ધીમે ધીમે ઘટતી જશે. અંતઃકરણમાં રહેલી જે પ્રેમની ગંગોત્રી છે ને, એ સુકાઈ રહી છે, અને પ્રેમની ગંગોત્રીને જાગૃત કરવા માટે થઈ, જન જનની અંદર દેવત્વનો ઉદય કરવા માટે થઈ, અને અનાસ્થાના સંકટકાળની અંદર માણસ માત્રને એમાંથી બચાવવા માટે આ 19મું પુરાણ પ્રજ્ઞા પુરાણની રચના થઈ. પ્રથમ દિવસથી જોતા આવ્યા પ્રથમ લોક કલ્યાણ પ્રકરણ. માણસનું કલ્યાણ શેમાં છે? જોયું કે મનુષ્યનું પરમ લક્ષ્ય જે છે, બીજું બધું તો એક બાજુની વાત છે. ધન સાધન સંપત્તિ મેળવવી, ઘર પરિવારની સાથે રહેવું, પણ એની સાથે લોક કલ્યાણ. બીજા દિવસે જોયું આત્મજ્ઞાન, અજસ્ત્ર અનુદાન વરદાન. પ્રભુના આશીષ ત્યારે મળે કે જ્યારે આપણી પાસે જે કાંઈ છે એ બીજાના માટે સમર્પિત કરતા થઈએ, આપતા થઈએ. સંયમની વાત ત્રીજા દિવસે બતાવતા ગુરુદેવ બતાવે કે બેટા, સંયમિત જીવન જીવનાર માણસ જ માણસ કહેવાય. અને ત્યારબાદ ગઈકાલે નારી પ્રકરણ. પરિવાર નિર્માણની અંદર નારીની ભૂમિકા શું હોઈ શકે? નારીનું કર્તવ્ય શું? શું પોતાનું કુટુંબ પરિવાર સમાજ એ સાચવવું એ જ નારીનું કર્તવ્ય છે? નહીં. ગુરુદેવે આપણને એક ડગલું આગળ લઈ ગયા, આગળ ચલાવ્યા. ગુરુદેવ આપણને બતાવે કે બેટા જુઓ, કુટુંબ ઘર પરિવાર સાચવીને બેસી રહેવાનો અત્યારનો સમય નથી. ઉઠો, તમારી અંદર રહેલી જે કઈ પ્રતિભા છે સમાજ માટે અર્પણ કરો, અને એના દ્વારા આવતું સમાજ, રાષ્ટ્ર, આવતી પેઢી એવી બનાવો કે જેથી કરી ફરીથી આ ભારત ભૂમિ એની જે મહાનતા છે એ પાછી મેળવી શકે. પ્રજ્ઞા પુરાણ એ જ બતાવે કે જીવન જીવતા જીવતા આત્મશોધન તરફ વળીએ. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે નકુલ, સહદેવ, ધર્મરાજ, અર્જુન એ બધાએ તીર્થયાત્રાએ જવાનું નક્કી કર્યું. એમને થયું કે અત્યાર સુધી બધું આમાં ઝંઝટમાં પડ્યા હતા, તો હવે થોડું તીર્થાટન કરી લઈએ, તીર્થયાત્રા કરી લઈએ, પવિત્ર નદીઓમાં સ્નાન કરી આવીએ. અને એમને થયું કે આપણને તો સતત સાથ આપનાર ભગવાન કૃષ્ણ, તો ચાલો આપણે બધા એમને સાથે લઈને જઈએ. જાય છે ભગવાન પાસે. ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, અમને આવો વિચાર આવ્યો છે કે તીર્થયાત્રાએ જવું છે, તો અમને એવું થાય છે કે તમે પણ સાથે આવો. ભગવાનને થયું કે તીર્થયાત્રા કરવાની શું જરૂર છે? જો ખરેખર અંતઃકરણની અંદર જો પ્રભુ પ્રત્યે પ્રેમ હોય, ભાવ હોય, સાચા ધર્મ પ્રત્યેની નિષ્ઠા હોય ને, તો પછી ક્યાંય તીર્થ તીર્થ ભટકવાની જરૂર નથી. એના માટે તો અંતઃચક્ષુ ખુલેલા જોઈએ.
અંતરની આંખ ખુલેલી જોઈએ. ભગવાને કહ્યું કે મારે કામ છે ઘણું બધું, એટલે આવી તો નહીં શકાય, પણ એક કામ કરો, હું તમને એક કમંડળ આપું છું, તમે જે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જાઓ ને, એ કમંડળને એમાં તમારી સાથે ડૂબાડી દેજો, સ્નાન કરાવતા જજો એમાં, અને છેલ્લે કમંડળને તમારે મને આપવાનું, તમે આવો એટલે. બધાએ થયું કે સારું વાંધો નહીં, લઈ ગયા. બધે તીર્થ સ્થાને ગયા, જ્યાં પણ પવિત્ર નદીઓ આવે ત્યાં પવિત્ર નદીમાં પોતે સ્નાન કરે, એટલે યાદ આવે કે ભગવાને અમને કમંડળ આપ્યું છે, એટલે કમંડળને પણ સ્નાન કરાવે, એને પણ ડૂબકી લગાવડાવે. તીર્થયાત્રા સરસ રીતે પૂર્ણ થઈ ગઈ અને પાછા ફર્યા, અને યાદ આવ્યું કે ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું કે મેં જે કહ્યું તો તમે કર્યું? એટલે કહ્યું કે હા પ્રભુ. કમંડળ ભગવાનને પાછું આપ્યું, પ્રભુ આ કમંડળને તમે જેવું કહ્યું હતું ને એવું જ અમે કર્યું, અમે બધા પવિત્ર નદીઓમાં સ્નાન કરાવીને લાવ્યા છે. ભગવાન કૃષ્ણ એ કમંડળને હાથમાં લધ્યું અને નીચે જમીન પર પછાડ્યું. જમીન પર જેવું કમંડળ પછડ્યું એટલે એના ટુકડા થઈ ગયા. એક એક ટુકડો જેટલા પણ હાજર હતા એ બધાને એક એક ટુકડો પ્રસાદમાં આપ્યો. પ્રસાદમાં આપ્યો એટલે ભગવાને આપ્યું હતું એટલે હવે નાતું ન પડાય. બધાએ મોંમાં મૂક્યો. જેવો બધાએ મોંમાં મૂક્યો એટલે મોં બધાનું બગડ્યું, કડવું થઈ ગયું. એટલે ભગવાન હસતા હસતા બધાની સામે જોવા લાગ્યા. ભગવાને કહ્યું કે જો ખરેખર પવિત્ર નદીઓમાં જો સ્નાન કરવાથી જો અપવિત્ર આત્મા જો પવિત્ર થઈ જતો હોય તો બધી બધા પછી પાપ કર્યા જ કરે અને પછી પાછા પાપ ભેગા થાય એટલે પાછું ડૂબકી મારે આવે. જો એવું જ હોય તો આ કમંડળ મીઠું થઈ ગયું હોવું જોઈએ ને. ભગવાને કહ્યું કે એ તો આત્મશોધનની પ્રક્રિયા દ્વારા જ શક્ય બની શકે. જ્યારે આત્મા પરમાત્માની સાથે જ્યારે જોડાવાનો પ્રયત્ન કરે, એની સાથે દ્રઢ નિષ્ઠા ભક્તિથી જ્યારે જોડાય છે ને, ત્યારે જ અંતઃકરણ પવિત્ર બને છે. મન, અંતઃકરણ, વાણી એ બધું ત્યારે પવિત્ર બની શકે. તો આવો થોડી વાર માટે, આજે અંતિમ દિવસ છે, ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, અમને ખબર નથી અમે કડવા છીએ કે મીઠા છીએ, પણ આજે એટલી આશા લઈને આવ્યા છે કે આ તો જન્મ જન્માંતરના પાપ લઈને આવ્યા છે, અમને ક્યાં ખબર છે, હે આ મનુષ્ય જન્મ અત્યારે જ મળ્યો છે એવું કોને ખબર છે, કેટલી બધીઓની માંથી પસાર થઈને આવ્યા છે. પણ હે ગુરુદેવ, આજે દિલથી પ્રાર્થના કરીએ છીએ અને આજે અંતિમ દિવસ છે ને, એટલે આજે ગુરુદેવે જેને બોલાવે છે ને એ બેઠા છે, એટલે એવું ના સમજતા કે આજે છેલ્લો દિવસ, ઘણા તો એવી રીતે આવ્યા છે, આટલા દિવસ તો ન જવાયું, પાછું પેલા આ બધા બહેનોને ખોટું લાગશે, પેલા કાકાને ખોટું લાગશે, તો આજે જઈ આવ્યું. પણ આજે તમારી ઈચ્છાથી નહીં, પ્રભુ ઈચ્છાથી આવ્યા છે, તો આજે ગુરુદેવના ચરણોમાં અંતિમ પ્રાર્થના કરી લઈએ કે હે ગુરુદેવ, અમારા અંતઃકરણમાં બિરાજમાન થાઓ, જેથી કરી અમને સન્માર્ગ તરફ ચાલવાની પવિત્ર પ્રેરણા પ્રદાન થાય. આવો અંતિમ દિવસ, આજના દિવસ હવે પ્રાર્થના કરી લો, કાલથી હું નહીં કહું. આવો બે મિનિટ માટે ગુરુદેવને પ્રાર્થના કરીએ. મારા આંગણે પધારો, મારા વાડા રે, મારા આંગણે પધારો, મારા વાડા રે, મારા આંગણે પધારો, મારા વાડા રે, મારા આંગણે પધારો, મારા વાડા રે. હું તો નિષ્દિન જ પૂતરી માયા રે, હું તો નિષ્દિન જ પૂતરી માયા રે,
સદ ગુરુદેવ કી જય. સદગુરુ ચરણારવિંદમાં પુનઃ પુનઃ કોટિ કોટિ વંદન સાથે અંતિમ દિવસે સત્ર અત્યાર સુધી જે બધી વાત બતાવી અહીંથી એ તો માત્ર ગુરુદેવ રચિત 3200 પુસ્તકો છે ને, એમાંથી હતું તો બિંદુએ નથી લીધું. એ જો પામવું હોય, એમાંથી હજુ કંઈક મેળવવું હોય ને, તો પછી અમારા આ બધા બહેનોને મળજો, વધારે બોલાવજો, એમને ઘરે સંસ્કાર કરાવજો, યજ્ઞ કરાવજો. બાળકોનો જન્મદિવસ હોય ને તો બીજું બધું ન ગોઠવતા, એક નાનો સરખો દીપયજ્ઞ કરી દેજો, વધારે ખર્ચ નહીં કરાવે. એના દ્વારા કેમે કરી અને બાળકોનું જીવન સંસ્કારોથી ભરાય જાય. અંતિમ દિવસ ગુરુદેવ બતાવે જ્ઞાન, કર્મ અને ભક્તિ ભાવના. જીવનની અંદર એકલું જ્ઞાન પણ કામનું નથી, એકલું કર્મ પણ ના કામું છે અને એકલી ભક્તિ પણ ના કામે છે. જેવી રીતે ત્રણ વસ્તુનો સમન્વય છે, ગુણ, કર્મ અને સ્વભાવ, ઠીક એવી જ રીતે જીવનની અંદર ત્રણ વસ્તુનું મહત્વ છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. એ ત્રણેય હોવા જોઈએ. એકલું જ્ઞાન અભિમાન લાવે, એની સાથે ભક્તિ જોડાયેલી જોઈએ. એકલી ભક્તિ ન ચાલે, ભગવાનનું નામ જ લીધા કરે, બીજું બધું ધ્યાન ન રાખે, એ પણ ન ચાલે. કર્મ પણ એકલું ન કામું છે, ફક્ત તમે સંસારનું જ કામ કર્યા કરો, ધન સાધન સંપત્તિ કમાવી, ઘર ચલાવવું, પરિવાર ચલાવવું, કર્મ છે. એકલું કર્મ પણ ન કામું છે. અને ગુરુદેવે ત્રણ વસ્તુઓનો સમન્વય બતાવ્યો, જ્ઞાન, કર્મ અને ભક્તિ, ત્રિવેણી સંગ. કારણ કે આ સંસારની અંદર ત્રણ વસ્તુનું વિશેષ મહત્વ છે, ત્રણ શરીર, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર. કર્મકાંડના વિધિ વિધાનમાં ત્રણ વખત આચમન છે. આચમનની ક્રિયા ત્રણ વખત બતાવી છે ગુરુદેવે. કેમ? સ્થૂળ શરીરથી પાપ થાય એના માટેની પવિત્રતા, સૂક્ષ્મ શરીર અને કારણ. ત્રણ પ્રહર છે, ત્રણ શક્તિ ધારા છે, હિમ, શ્રીમ અને ક્લીમ, સરસ્વતી, લક્ષ્મી અને કાલી. ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ઠીક એવી જ રીતે જીવનની અંદર પણ આ ત્રિવેણી સંગમ થવો જોઈએ. જ્યારે બ્રહ્મસત્ર ચાલી રહ્યું છે, ખૂબ સુંદર રીતે બધા સુંદર જગ્યામાં બેઠા છે, હિમાલયની કંદરાઓમાં બેઠા છે, ખૂબ દિવ્ય વાતાવરણ છે, અને મહર્ષિઓ બધા જેમણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ને, એ બધા બેઠા છે, જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. અને પ્રશ્ન પૂછાયો છે કે વ્યક્તિ કર્મ કરે છે પણ તો એમાં આનંદની અનુભૂતિ કેવી રીતે થાય? માણસ આજે કામ તો બધા બહુ કરે છે, એ પછી ઘરનું હોય, એ પછી ઓફિસનું વર્ક હોય, ઓફિસ વર્ક હોય, નોકરીનું હોય, ધંધાનું હોય, પણ આજે જે માણસને જુઓ એ દુખી દુખી અને દુખી. જેના ઉપર ઘરનું વધારે કામ આવી ગયું હોય તો એવું થાય કે હવે જુઓ ને, આજ કરવાનું, આખી જિંદગી આજ કરવું છે ને, આજ કરવાનું. અને એટલે યુગ ઋષિ પૂછી રહ્યા છે કે માણસ કર્મ તો કરે છે તો આનંદની અનુભૂતિ કેવી રીતે થાય? કારણ કે આપણા બધાનું મન એવું છે કે જે કામ મળે ને એ કામમાં પછી થોડોક સમય જ આનંદ, અને પછી એ કામ બોજરૂપ લાગે, બોજા લાગે, એમ કે આ કામ મારા ઉપર ક્યાં આવ્યું. એટલે પછી ઘણી વખત વધારે કામ આવતું હોય ને બહેનોને, તો એ ભાઈને એવું કે તમે એક વખત ઘરે રહી જાઓ, ખબર, એક વખત ઘર સંભાળી જુઓ તો ખ્યાલ આવે કે કેમ ઘર સંભાળે. અને ભાઈ એમ કે તું આ બધું સંભાળે તો તને ખબર પડે. વાસ્તવમાં બધા બધાની જગ્યાએ સાચા છે, પણ
પણ કર્મની અનુભૂતિ એ અલગ છે. જ્યારે એક વખત મંદિરની અંદર સુંદર મંદિરનું નિર્માણ થતું હતું અને એમાં બધા મજૂરો કામ કરે, એટલે ત્યાંથી એક સંત એના શિષ્યની સાથે પસાર થતા હતા. સંતનું કામ છે કે શિષ્યોને જ્ઞાન આપવાનું, અને જ્ઞાન કેવું આપે? પાછું પ્રેક્ટિકલ આપે, બતાવે આવું થાય. અને ત્યારે સંત જે મજૂર કામ કરતા હતા ને એમની પાસે ગયા. પેલી વ્યક્તિ જે કામ કરતી હતી એની પાસે જઈને પૂછ્યું કે તમે કેવું લાગે છે તમને આ બધું મંદિરનું કામ કરો છો? એટલે સંત હતા એટલે કે છે, જુઓ ને હવે પેટ છે એટલે વેઠ કરવી પડે છે, બધું પેટને આપવું પડે છે એટલે આ બધું મજૂરી કરવી પડે છે અમારે. સંતે કહ્યું કે સારું. બીજા વ્યક્તિ પાસે ગયા, બીજા મજૂરને પૂછ્યું એટલે બીજા મજૂરે કહ્યું કે એમ તો સારું છે, મજૂરી તો કરવી ગમે, ભગવાનનું મંદિર બને છે એ નિર્માણ કાર્યમાં અમને મજૂરી કરવા મળી, એમ એમાં કામ મળ્યું એટલે થોડુંક સારું છે, બાકી મજૂરી તો કરવી જ પડે છે અમારે. સંત ત્યાંથી ત્રીજા વ્યક્તિ પાસે ગયા. સંતે પૂછ્યું એ વ્યક્તિનો જે હાવભાવ હતો, એનું જે કામ કરવાની જે રીત હતી, માણસ એમાંથી ઓળખાય જાય, જે એકદમ ધીમે ધીમે કામ કરતું એટલે ખબર પડી જાય કે એને ગમતું નથી કામ કરવું, અને જે ઉત્સાહથી કામ એની એની ચાલ પરથી ખબર પડી જાય કે એનું કામ કેવું છે. એ વ્યક્તિ પાસે પૂછ્યું એ જઈને. સંતે કહ્યું કે કેમ કેવું લાગે છે તમને કામ કરવાનું? સંતને કહે કે શું વાત કરવી, આ તો મારા જિંદગીનું પરમ સૌભાગ્ય કહેવાય, મારે મજૂરી કરવાની તો છે એ તો મને ખબર છે, પણ આજે મને ભગવાનના મંદિર કરવું છે, નિર્માણ થઈ રહ્યું છે, ભગવાનનું મંદિર બની રહ્યું છે, એમાં મને સેવાનો મોકો મળ્યો છે. આશા નથી મને કેટલી મજૂરી મળશે, પણ આજે મારું શરીર એ સેવા કાર્યમાં વપરાય રહ્યું છે. ત્યારે સંતે શિષ્યોને બતાવ્યું કામ એક જ છે, મજૂરી એને કરવાની છે, કામ બાંધકામ કરવાનું છે, પણ ત્રણેયની વિચારસરણી, કામ કરવાની જે દ્રષ્ટિ છે ને એની એ અલગ છે. બસ ગુરુદેવે એ જ બતાવ્યું કે કર્મની સાથે જે કામ છે ને એમાં પ્રેમ જોડાયેલો હોય, આપણને કામ ગમતું હોવું જોઈએ, પણ એવું પણ નથી કે સંસારમાં કામ બધું આપણને ગમતું મળે. અને એટલે આપણા સંતોએ પણ કહ્યું કે જે મળે છે ને